गाय हमारी माता जी। पशुपालक समाज ने न्याय आपो, न्याय आपो। काळो कायदो रद्द करो, रद्द करो। लाइसेंस माटेनो कायदो। आज रोज समग्र मालधारी समाज द्वारा कलेक्टर कचेरी खाते आवेदन पत्र આપવામાં આવ્યું હતું। હાલમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા તથા શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુના માલિકોને દંડ તથા સજાની જોગવાઈ સંદર્ભે બિલ લાવવામાં આવનાર છે, ત્યારે આ કાયદાકીય બિલનો સમગ્ર પશુપાલક વર્ગ અને માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। તેઓનું કહેવું છે કે ગુજરાત શ્વેત ક્રાંતિમાં જે કાંઈ હરણફાળ ભરી રહ્યું છે તેનો પાયાનો પથ્થર પશુપાલક અને માલધારી સમાજ જ છે, પરંતુ આ કાયદાથી તેમને નુકસાન પહોંચે તેમ છે, તેથી તેઓ દ્વારા આ ફરજિયાત લાયસન્સ માટેના કાયદાને અમલ કરવાનો મુલતવી રાખે તેવી માંગ કરાય છે। ત્યારે સાથે જ માલધારી સમાજની પડતર માંગણીઓ જેવી કે વાડાઓની વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અને ગૌચરના વેચાણ કરતા તેને બંધ કરી ગૌચરોની ફાળવણી પશુઓ માટે કરવામાં આવે તેવી માંગ કરાય છે, અને જો આગામી સમયમાં માલધારી સમાજને આ બિલ અથવા બીજા કોઈપણ કાયદા દ્વારા પશુપાલન વ્યવસાયમાં જો કોઈ મુશ્કેલી આવશે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે તેમ જણાવી ખૂબ આક્રોશ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો છે। આજરોજ આણંદ જિલ્લા માલધારી સમાજ તથા પશુપાલક વર્ગ એ મીડિયા માધ્યમથી અને કલેક્ટર કચેરી આણંદ આણંદશ્રીના માધ્યમથી ગુજરાત સરકારને જણાવે છે કે ચાલુ રહેલા વિધાનસભા સત્રમાં આગામી દિવસોમાં ગુજરાત રાજ્ય સરકાર જે છે એ માલધારી વિરોધમાં એક કાયદો પસાર કરવા જઈ રહી છે। આ કાયદાનો માલધારી સમાજ સખત વિરોધ કરી રહી છે। આ કાયદામાં સંદર્ભમાં એવું છે કે રખડતા ઢોર અને શહેરી વિસ્તારમાં પશુપાલક વર્ગે ફરજિયાત લાયસન્સ લેવું પડશે। જો પશુપાલન કરવું હશે તો એના માટે ફરજિયાત લાયસન્સ લેવું પડશે। આ તો ભાઈ કયા પ્રકારનો કાયદો થયો? ગુજરાત ગાંધીના ગુજરાતમાં અસંખ્ય બેરોજગારી અને બીજા ધાંધલ ધમાલ માટે કોઈ લાયસન્સ લેવું પડતું નથી, અને જ્યારે શ્વેત ક્રાંતિ માટે માલધારી સમાજ ગુજરાતમાં હરણફાળ અને દૂધ ઉત્પાદનમાં સારી રીતે મહેનત કરતો હોય એવા સારા દૂધ ઉત્પાદન માટે પશુપાલનને ક્યાંથી લાયસન્સ લેવું પડે? તો આ કાયદો જે છે અંગ્રેજ સરકારના કાયદાઓ કરતાં પણ નીચે કક્ષાનો જઈ રહ્યો છે, ત્યારે ગુજરાત સરકારને જણાવવાનું કે જો આ કાયદો પસાર કરવામાં આવશે તો કદાચ સંવેદનશીલ સરકાર એવું માનતી હોય કે માલધારી સમાજ અને પશુપાલક વર્ગ અભણ છે તો એ વસ્તુ એના મગજમાં ખોટી છે કે અભણ કે પશુપાલક વર્ગ એક નાનો અમથો નથી, પણ એને પણ સંવેધાનિક ઘણું બધું જ્ઞાન છે, તો આ કાળો કાયદો પસાર કરવામાં ના આવે। સાથે સાથે સરકારે ઘણા બધા વર્ષોથી માલધારી સમાજને ઘણા બધા લોલીપોપ આપ્યા છે। કેવા લોલીપોપ? તો અત્યાર સુધી માલધારી સમાજ કે પશુપાલક વર્ગે કોઈ પણ ભૌતિક સુખ સુવિધાઓ માંગી નથી, પણ માત્ર ને માત્ર અમારા જે ગૌચર ગાયો ચરાવવાના જે જગ્યાઓ અને વાડાઓ છે એ પણ સરકારે મોટા મોટા ઉદ્યોગપતિઓના ખોળામાં બેસીને વેચી દીધી છે। તો આ જે ગૌચર વેચવાના કાંડ ગીરા છે અને અમારી વૈકલ્પિક જગ્યાઓ એનિમલ હોસ્ટેલના જે લોલીપોપ આપ્યા છે, કોઈ પણ માંગણી ગુજરાત સરકારે અત્યાર સુધી 17 વર્ષ કે 20 વર્ષથી કોઈ પણ માંગણી અમારી સ્વીકારી નથી, તો આ પડતર પ્રશ્નો જે છે એ પણ સરકાર ધ્યાનમાં લે અને 2022ની જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એ પણ મગજમાં રાખે કે માલધારી સમાજ છે પોતાના મતનો અધિકાર સંવૈધાનિક રીતે ગુજરાત સરકારની વિરુદ્ધ પણ કરી શકે છે। આ બધી જ માંગણીઓ જે છે એ આપના માધ્યમથી ગુજરાત સરકારને અમે વિનંતી સાથે અરજ કરીએ છીએ। અમિત રબારી, કરમસદ નગરપાલિકા પૂર્વ વિરોધ પક્ષના નેતા છે। અમારી માંગણી એવી છે કે ભાઈ માલધારી સમાજમાં જે અત્યારે જે આ સરકાર બેંગી મૂગી સરકારના કાન અને આંખ ખુલ્લી રાખીને અમે એમને જણાવવા માંગીએ છીએ કે ભાઈ આ કાળો કાયદો જે તમે લાવવા માગો છો, સીઆર પાટીલ સાહેબ જે શહેરી વિસ્તારોની અંદર ગૌચરની જમીનો ખાઈ ગયા ઉદ્યોગપતિઓને આલીને, અને અમે તમને એટલી આ સરકારને જણાવવા માગીએ છીએ કે ભાઈ આ કાળો કાયદો પાછો ખેંચે, નહીતર આ સમાજ અભણ નથી, આ સમાજ એટલો જાગૃત છે કે તમારા ટાંટિયા ખેંચતા વાર નહીં લાગે, બસ શોર્ટમાં સમજી જાવ તો સારું છે।